પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં ઇકોનોમી સ્વચ્છતાની વાત કરી. કહ્યું આર્થિક સ્વચ્છતામાં ટેકનોલોજી મદદ કરી શકે. આજે ગામડાઓમાં પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા તે આનંદની વાત. એક મહિનામાં 355 કરોડ આવા ટ્રાન્ઝેક્શન થયા. દેશમાં 6 લાખ કરોડ રૂપિયાનું પેમેન્ટ ડિજિટલી થાય છે, જે ઇકોનોમીમાં સ્વચ્છતા લાવવામાં મદદ કરી રહ્યું છે. આજે પ્રધાનમંત્રી મોદી ડિજિટલ હેલ્થ મિશનનો પ્રારંભ કરાવશે. હેલ્થ મિશન હેઠળ લોકોને એક આઈડી કાર્ડ પણ અપાશે, જેમાં લોકોના તમામ મેડિકલ રેકોર્ડ હશે. આ મિશનનો ઉદ્દેશ દરેક વ્યક્તિ માટે હેલ્થકેર સેવાઓનો ઉપયોગ સરળ બનાવવાનો છે. અગાઉ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન તરીકે જાણીતું હતું. ગૃહપ્રધાન અમિત શાહે નક્સલ પ્રભાવિત રાજ્યના મુખ્યપ્રધાન સાથે કરી બેઠક. ગૃહપ્રધાને મુખ્યપ્રધાન સાથે નક્સલ અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિની કરી સમીક્ષા. આ બેઠક સૌથી વધુ અસરગ્રસ્ત છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ગેરહાજર રહ્યા હતા. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે દેશના ઘણા જિલ્લાઓમાં બેન્કિંગ સુવિધાનો અભાવ. દેશમાં એસબીઆઈ જેવી 4-5 બેન્કોની જરૂર. અર્થતંત્ર અને ઇન્ડસ્ટ્રીના ફેરફારોને પહોંચી વળવા માટે આપણે બેન્કિંગ ક્ષેત્રે વિસ્તાર કરવાની જરૂર. નાણાપ્રધાને એમ પણ કહ્યું, કોરોનાકાળ બાદની સ્થિતિમાં ભારતનું બેન્કિંગ સેક્ટર ઘણું અલગ જોવા મળી રહ્યું છે. બેન્કિંગ સેક્ટરે ડિજિટલાઇઝેશનને સફળતાપૂર્વક અપનાવ્યું છે. વેસ્ટ બેંગોલમાં ભવાનીપુરમાં બાય ઇલેક્શનમાં વાકયુદ્ધ અને ભાષાની બધી મર્યાદા તૂટી. સીએમ મમતા બેનર્જીએ બીજેપી નેતા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી. મમતા બેનર્જીના આ નિવેદનથી રાજકારણ ગરમાયું. મહત્વનું છે કે ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી સામે ભાજપે પ્રિયંકા ટીબરેવાલને મેદાને ઉતાર્યા.